અને પોલીસ તથા પ્રજા વચ્ચે વિચાર વિમર્શ થાય તે માટે લોક દરબાર યોજાયો હતો જેમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને લોકોની સમસ્યાઓ જાણી તેના નિરાકરણની વાત કરી હતી તો કતારગામ વિસ્તારમાં ટ્રાફિક અવેરનેસ માટે ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ તેમજ પ્રેઝન્ટેશન બતાવશે તેમ પણ જણાવાયું છે આજ રોજ માનનીય પોલીસ કમિશનરશ્રીની સૂચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશનર અને ટુ એટલે કે સાહેબના એરિયામાં ટ્રાફિકને લગતી જેટલી પણ સમસ્યાઓ ખાસ કરીને પૂણા સરોલી સિંગણપુર રાજમાર્ગ ચોક પર જે સમસ્યાઓ ટ્રાફિકની થઈ રહી છે એ સમસ્યાઓને સાંભળવા માટે લોક સંવાદનું આયોજન કરવામાં આવેલું આ લોકસંવાદના માધ્યમથી અમે લોકોને જે ટ્રાફિકની સમસ્યાઓ પડી રહી છે એમને ક્યાંક ને ક્યાંક સોલ્વ કરવામાં અમારા મેક્સિમમ પ્રયાસો અમે ઓન કરી શકીએ અને સાથે સાથે લોકોની સમસ્યાઓની સાથે ટ્રાફિક શાખા શું કામગીરી કરી રહી છે ટ્રાફિક શાખાની કઈ કામગીરી એ ભવિષ્યને ધ્યાનમાં રાખીને અને ટ્રાફિકના જેટલા પણ સમસ્યાઓ આવી રહી છે એને સમાધાન કરવા માટે ટ્રાફિક શાખા સતત પ્રયત્નશીલ છે અને કામગીરી બાબતે લોકોને જાણકારી પણ આપવામાં આવી હતી સાથે સાથે લોકોને ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામોમાં જોડાવા માટે તેમજ ટ્રાફિક શાખાના જે અભિયાન છે ફોલો કેમ્પેનના માધ્યમથી અને સમગ્ર સુરત સિટીમાં જે ટ્રાફિક સમસ્યાઓનું અત્યારે અમારી સામે આવી રહી છે એમાં લોકભાગીદારી અમે આવકારી રહ્યા છે અને લોકોને મેક્સિમમ ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામમાં જોડવા માટે અમે લોકદરબારમાં અપીલ કરી હતી ટ્રાફિક પોલીસ દ્વારા યોજાયેલ લોકદરબારમાં પોલીસ અધિકારીઓ સાથે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થાનિક કોર્પોરેટરો ડાયમંડ એસોસિએશનના સભ્યો જીઆઈડીસી એસોસિએશનના સભ્યો સ્કૂલના પ્રતિનિધિઓ રિક્ષા એસોસિએશન લક્ઝરી બસ એસોસિએશન સહિતના વિવિધ સોસાયટીના પ્રમુખો હાજર રહ્યા હતા કસવાડા સાથે હજાર કુરેશી